रांदेर रामनगर खाते विस्मय क्लिनिक धरावता डॉक्टर महेंद्र पटेल द्वारा कोरोना वायरस ने लई नागरिकों ने दररोज हाथ धोवा जोईए अने गरम पाणीनी साथे मास्क पहेरवुं जोईए तेवी सलाह सूचन साथे सलामत रहेवानी अपील करी छे। આપનું નામ ને આપનો પરિચય? હું ડોક્ટર મહેન્દ્ર પટેલ વિસ્મય ક્લિનિક રામનગર ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રાંદેરાળા ડોક્ટર્સ ક્લબ। હું છેલ્લા 35 વર્ષથી રામનગરમાં પ્રેક્ટિસ કરું છું। હવે મને એવું લાગે છે કે આપણે જે જૂની પરંપરાઓ છોડી દીધી, ઘરે આવતી વખતે હાથ ધોવા જોઈએ અને એ બધું જે કંઈ કરવી જોઈએ એ બધું છોડી દીધું, તેનાથી જ આ બધું લાગે છે। હવે મારી પ્રેક્ટિસમાં હું એવું માનું છું કે આપણે દરરોજ હાથ ધોવા જોઈએ, માસ્ક પહેરવા જોઈએ, ગરમ પાણી પીવું જોઈએ, દર્દીને 3-4 ફૂટ દૂરથી તપાસવું જોઈએ। હું મારા ક્લિનિકની અંદર દર્દીને રોજ જ 26-3-2020 રોજ જ તપાસું છું। સવાર સાંજ બંને ટાઈમ નિયમિત રીતે બેસું છું। મેં મારું ક્લિનિક બંધ નથી કર્યું, કારણ કે મારો અંતરાત્માનો અવાજ એવું કહેતો હતો કે મારે ક્લિનિક ચાલુ રાખવું જોઈએ। અત્યારે આવા સંજોગોમાં દેશને આપણી જરૂરિયાત છે ત્યારે આપણે ક્લિનિક બંધ ન રાખવું જોઈએ। ના, એટલે અહીંયા છે ને મોટાભાગના ઝાડા ઉલટીના પેશન્ટ હોય, સામાન્ય તાવના પેશન્ટ હોય, પેટમાં દુખતું હોય એવા પેશન્ટો જ લગભગ દેખાયા છે। શરદી ખાંસીવાળા પેશન્ટ હમણાં લગભગ દેખાતા જ નથી, ને કોઈક કોઈક દેખાય તો હું એને રાંદેર હેલ્થ સેન્ટર પર મોકલી આપું છું, એટલે એ લોકો આગળ ફર્ધર ટ્રીટમેન્ટ કરે એમ। એટલે આપણે પણ મિસગાઈડ નહીં થાય, એ લોકો પણ મિસગાઈડ નહીં થાય। એટલે એમાં શું છે કે જો શરૂઆત એમને શરદી ખાંસીથી થતી હોય છે, ત્યાર પછી શ્વાસ લેવામાં તકલીફ પડે, ખાંસી બહુ જોરમાં આવે, તો એવા દર્દીઓથી થોડો દૂર રહીને એને તપાસીને અથવા તો એને આપણે સ્મેર હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવા જોઈએ ને તેમને આગળની ટ્રીટમેન્ટ ત્યાં જ કરાવવી જોઈએ એમ। અત્યારે છે ને કોઈ પણ જાતના સિમ્પટમ્સ વગર પણ કોરોનાના દર્દી પોઝિટિવ આવે છે। હવે એ છે ને મુખ્યત્વે શાકભાજીવાળાના કોન્ટેક્ટમાંથી આવે છે કે પછી દૂધવાળાના કોન્ટેક્ટમાંથી આવે છે, એટલે એ કોઈ પણ જાતના સિમ્પટમ્સ વગર પણ કોરોના પોઝિટિવ એવું દેખાય છે એમ। હા, એટલે હવે એમાં એવું કરવું જોઈએ કે ધારો કે આપણે શાકભાજી લેવા જતા હોય તો આપણે ડોલ લઈને જવું જોઈએ, થેલી લઈને નહીં જવાનું, થેલી ડોલની અંદર બધા શાકભાજીઓ ભેગા કરીને ઘેરે આવીને એમાં સોડા બાઈ કાર્બની 2 ચમચી નાખી દેવાની, તેની અંદર પાણી ઉમેરી દેવાનું, 1.5-2 કલાક રહેવા દેવાની શાકભાજીને, ત્યાર પછી જ એને સાઈડ પર કાઢીને અલગ પાડીને એને ઉપયોગમાં લેવી જોઈએ। તો દરરોજ સવારના 1 ચમચી હળદર લેવાની, તેને 100 ml પાણીની અંદર ઉકાળી નાખવાનું ને એ પાણી પીવું જોઈએ, સૂંઠવાળું પાણી પીવું જોઈએ, આખો દિવસ ગરમ પાણી પીવું જોઈએ, બને ટાઈમ ઉઠી શરદી ખાંસી ન થાય એની કાળજી રાખવી જોઈએ, ને માસ્ક બહાર નીકળે, ઘરની બહાર નીકળે તો માસ્ક અવશ્ય પહેરવો જોઈએ। આટલી કાળજી રાખે તો ઇનફ છે સામાન્ય દર્દીઓ માટે। ના, એકદમ સાચી વાત છે, શરૂઆતમાં ગળાથી જ ગળું પકડાય છે અને ત્યાર પછી જો કાળજી નહીં રાખીએ તો પછી એ ફેફસામાં એનું ઇન્ફેક્શન લાગે છે ને તેમાંથી પછી ન્યુમોનિયા થવાની શરૂઆત ચાન્સ રહે છે, અને ન્યુમોનિયા થાય તો પછી એને હોસ્પિટલમાં દાખલ થવું જ પડે। હું પણ ઇન ચેનલના એડિટર પછી કેમેરામેન સુનિલભાઈ અથવા અને શિરીષભાઈ પટેલનો આભાર માનું છું।